અમદાવાદમાં હવામાન વિભાગના કર્મચારીઓના ધરણા એરપોર્ટ પર આવેલા હવામાન કેન્દ્ર ખાતે આઈએમડી પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા કર્મચારીઓને છેલ્લા 25 વર્ષથી પ્રમોશનના લાભ ન મળતા કર્મચારીઓએ નારાજગી દર્શાવી છે રાજકોટ જિલ્લામાં દૂધમાં ભેળસેળ કરતી મંડળીઓ સામે કાર્યવાહી દોઢ વર્ષમાં ભેળસેળ કરતી 68 મંડળી પાસેથી દૂધની ખરીદી બંધ કરાઈ રાજકોટ ડેરીમાં હાલ દૂધની આવક ઘટીને 4,80,000 લીટર થઈ રાજકોટ ડેરીમાં 3,25,000 લીટર દૂધનું વેચાણ ડેરીનું 850 કરોડનું ટર્નઓવર અને 30 કરોડ નફો થવાની શક્યતા વડોદરાના પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીમાં ઉનાળામાં પાણીની ભારે તંગી સોમા તળાવ પાસેની વૈષ્ણવ પાર્કમાં પૂરતો પાણીનો જથ્થો ન આવતા મહિલાઓનો વિરોધ મહિલાઓએ તંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા પાણીના અભાવે સ્થાનિકો 700 રૂપિયાના ટેન્કર મંગાવવા મજબૂર બન્યા વિરમગામ શહેરમાં ગેરકાયદેસર દબાણ દૂર ન કરતા સામાજિક કાર્યકરના ધરણા રોકડિયા હનુમાન મંદિર પાછળ વરસાદી ગટર અને ગેરકાયદેસર બાંધકામ તેમજ મકાનો બનાવી ભાડે આપતા વિરોધ ગેરકાયદેસર દબાણ પર કોઈ કાર્યવાહી ન થતા સામાજિક કાર્યકરે તાલુકા સેવા સદન બહાર ધરણા પર બેઠા સુરત સરદાર બ્રિજ નીચે બ્યુટીફિકેશનની કામગીરી પર બ્રેક ગંદકી અને આવારા લોકોની સંખ્યાબંધ ફરિયાદ હોવા છતાં બાંધકામ સમિતિએ સ્થળ તપાસ બંધ કર્યું ભાજપમાં ચાલતી જૂથબંધીથી બાંધકામ સમિતિ આ નિર્ણય લીધો હોવાની ચર્ચા નબળી બિલ્ડિંગ બનાવી રહેવાસીઓની છેતરવા બદલ નવસારીમાં બિલ્ડરો સહિત 7 સામે એફઆઈઆર ફાતિમા બિલ્ડિંગ ધરાશાયી થતા રહેવાસીઓએ કોર્ટમાં નબળા બિલ્ડિંગના મુદ્દે બિલ્ડર સામે અરજી કરી હતી કોર્ટે બિલ્ડિંગ ધરાશાયી થતા દોષી વિરુદ્ધ કાર્યવાહી કરવાનો હુકમ કર્યો અમદાવાદમાં હવે શનિવાર અને રવિવારે પણ સિટી સિવિક સેન્ટરો ખુલ્લા રહેશે 62માંથી શહેરના 6 સિવિક સેન્ટરો શનિવાર અને રવિવારે સવારે 9 થી સાંજના 4:30 વાગ્યા સુધી ચાલુ રહેશે ટેક્સ બીયુ પરમિશન ડુપ્લિકેટ જન્મ મરણ સર્ટિફિકેટ હોટેલ બુકિંગ હેલ્થ લાયસન્સ ફાયર એનઓસી સહિતની કામગીરી કરવામાં આવશે યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે હીરા ઉદ્યોગમાં કાચા હીરાનો સપ્લાય ખોરંભાયો છે રફ ડાયમંડની સપ્લાયર કંપની અલરોસા પર મુકાયેલા પ્રતિબંધના કારણે સુરતના હીરા ઉદ્યોગમાં ઉભી થઈ છે પેમેન્ટ ક્રાઇસિસ 15 લાખથી વધુ લોકો નાણાં ભીડમાં મુકાઈ જશે વિરમગામ નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી શહેરના વોર્ડ નંબર 5ના અદામિયાના ટેકરા વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઘરોમાં ઉભરાતા લોકો ત્રાહિમામ છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી લોકોના ઘરોમાં ઉભરાય છે રોગચાળાની દહેશત વ્યાપી રાજકોટ જિલ્લામાં ખેડૂતોને 5 જ કલાક વીજળી મળતી હોવાનો દાવો જેતપુરના પેટેલા ગામના ખેડૂતોને સમયસર વીજળી ન મળતા પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરી આગામી દિવસોમાં સમયસર વીજળી નહીં મળે તો 48 ગામના ખેડૂતોએ ધરણા સહિતના કાર્યક્રમની ચીમકી ઉચ્ચારી છે ગાંધીનગરમાં દહેગામમાં ખાતરીબા કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા 61 ગામોના ખેડૂતો માટે જીવાદોરી સમાન ખાતરીબા કેનાલ પાણી બંધ કરતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે તાકીદે પાણી છોડવામાં આવે નહીં તો ખેડૂતોની ઉપવાસ આંદોલનની ચીમકી સુરેન્દ્રનગરના ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ભરત ખોરાણીનું નિધન ભરત ખોરાણી છેલ્લા ઘણા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા છેલ્લા 13 દિવસથી સારવાર ચાલી રહી હતી સારવાર કારગત ન નીવડતા જ નિધન થયું અમદાવાદમાં એસજીવીપીના ભક્તિ પ્રકાશ દાસજી સ્વામી બ્રહ્મલીન થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંતિમ દર્શન કર્યા ગઢડાના ઘેલા કાંઠે અંતિમ સંસ્કાર કરવામાં આવશે રાજકોટના ગોંડલના વાસાવળમાંથી ઝડપાયો નકલી ડોક્ટર રમેશ માડવી નામનો વ્યક્તિ ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હોવાનો આક્ષેપ ગ્રામ્ય એસઓજીએ આરોપીને વાસાવળ ગામથી ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે